कच्छ जिला प्रभारी सचिव जेपी गुप्ताए कोरोना की समीक्षा करी। भूज खाते पत्रकार परिषद योजी निर्णयों की जाहरात कराई। आवतीकाल अंजार अथवा गांधीधाम में रेमडी शिविर मळशे। आरटीपीसीआर लेब पण शुरू थशे। पूर्व कच्छना चार तालुकाना लोकोना हित माटे निर्णय लेवाया। हाल में मात्र भूज में इंजेक्शन मळता होवाथी लोकोने थाय छे भारे हालाकी। हॉस्पिटल में ऑक्सिजन बेड वधारवा, रिजर्व स्टॉक राखवा सहित नी बाबतोनी सूचना अपाई। कोविड नी बीजी लहर छे, सेकंड वेव ना कारणे समग्र देश में राज्य में जिल्ला में कोविड ना दर्दियों नो प्रमाण वध्यु छे, इन्फेक्शन वध्यु छे। ते परिस्थिति में जिल्लाना लोको ने जे दर्दियों छे एमने योग्य सारवार मळी रहे ते माटेनुं जे समग्र व्यवस्था तंत्र गोठवायुं छे, ए व्यवस्था तंत्र में उत्तरोत्तर सुधाराओ करवा माटे, सगवड़ो वधारवा माटे अने जे दर्दियोना जरूरियात छे ते प्रमाणेनी सारवार तेमने मळी रहे એ માટેની વ્યવસ્થાને સુચારુ કરવા માટે મેં જિલ્લા વહીવટીતંત્ર સાથે સમગ્ર વ્યવસ્થાનું રિવ્યૂ કરેલું છે। આ રિવ્યૂના અનુસંધાનમાં 3-4 મહત્વના નિર્ણયો કર્યા છે। આ નિર્ણયોમાં મુખ્ય નિર્ણયો રેમડેસિવિરની જે વિતરણની વ્યવસ્થા આજ સુધી ફક્ત વસ્તી કરવામાં આવતી હતી, એ આવતીકાલથી આ વ્યવસ્થા ગાંધીધામ અંજારથી પણ કરવામાં આવશે, જેથી પૂર્વ કચ્છના 4 તાલુકાઓમાં આવેલી હોસ્પિટલ્સને ભૂજ સુધીનો ધક્કો ન ખાવું જોઈએ। સાથે સાથે રેમડેસિવિર મેળવવા માટે જે દર્દીઓનો રેકોર્ડ ફિઝિકલી મોકલવામાં આવતો હતો, આ રેકોર્ડને ઓનલાઈન મોકલી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે। કચ્છમાં ઓક્સિજનના બેડ વધે તે માટેના જે જે હોસ્પિટલમાં ઓક્સિજન બેડની નવતર વ્યવસ્થાનું આયોજન હતું, તે આયોજનના પ્રમાણે ઝડપી અમલ થઈને કાર્યરત થાય તે માટેનું રિવ્યૂ કર્યું છે અને આવતા દિવસોમાં બધી બેડ કાર્યરત થશે તે પ્રમાણેનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું। સાહેબ, આંકડાકીય બાબત છે, વધારે નડે છે, સૌથી વધારે સાથે જે ઓક્સિજનનો જથ્થો જરૂરિયાતવાળા હોસ્પિટલને બધાને પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટેની સમગ્ર વ્યવસ્થા ઓક્સિજનના ઉત્પાદક પ્લાન્ટથી હોસ્પિટલ સુધીની તે વ્યવસ્થાનું સંપૂર્ણ આયોજન કર્યું છે। એ આયોજનના અનુસંધાનમાં ત્યાંથી મુવમેન્ટ, હોસ્પિટલમાં ડિલિવરી, ત્યાં સુધીનું મોનિટરિંગ દરરોજ કરવામાં આવશે અને મોનિટરિંગના અનુસંધાને કોઈ પણ હોસ્પિટલના છેલ્લી ઘડીની ખેંચ જણાય તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી એક સજેશન આવ્યું હતું કે એમાં ભૂજ કક્ષાએ એક રિઝર્વ જથ્થો ઊભો કરવામાં આવે, તે દિશામાં પણ મેં રચનાત્મક દ્રષ્ટિએ વિચારણા કરવાની ખાતરી આપી છે, જેથી કોઈ પણ હોસ્પિટલમાં એવો ગંભીર પ્રશ્ન સર્જાય તેને આપણે ઉકેલ લાવી શકીએ। સાથે સાથે ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં યોગ્ય રીતે વપરાય અને આ વપરાયેલ જથ્થામાં કોઈ પણ જગ્યાએ બગાડ ન થાય તે મુજબ કાર્યવાહી કરવા પણ મેં સૂચના આપી છે। ભુજ અને અંજાર ખાતે આરટીપીસીઆર લેબોરેટરીમાં સગવડ વધારવા માટે અને ઊભી કરવા માટેનો જે નિર્ણય કરવામાં આવ્યો હતો એ નિર્ણય ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે। જે જે નવી હોસ્પિટલ સમરસ, ગડા અને ગાંધીધામ ખાતે ઊભી કરવામાં આવનાર છે એ હોસ્પિટલમાં સમરસનું કામ લગભગ પૂરું થઈ ગયું છે, ત્યાં દર્દીઓને લેવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આવતા દિવસોમાં આ હોસ્પિટલ સમગ્રપણે ચાલુ થાય તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। આવતા દિવસોમાં જે કંઈ વધારાની બેડ ઊભી કરવાની છે તે દિશામાં પણ અમારો પ્રયત્ન રહેશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને હોસ્પિટલના તંત્ર સાથે પણ ચર્ચા થઈ છે, કેમ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે એમનો સહયોગ કઈ રીતે રહે તે બાબતની પણ બધી બાબતોની ચર્ચા થઈ છે
અને આવતા દિવસોમાં બધાના સંકલનમાં રહીને આ ગંભીર પરિસ્થિતિમાં આપણે જિલ્લામાં સગવડ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેના પ્રયત્નો કરવાના છે. અન્ય જિલ્લામાંથી જે રીતે દર્દીઓની સંખ્યા આવે. જીડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી કચ્છ.